આપણે આ જલક્રાંતિ જે ગામ ગામ અને ત્યાં રામદેવજી મહારાજ આવેલા રામદેવજી મહારાજને આ તમારું આખું કાર્ય કેવું લાગેલું એ સમયે આપણે એમને કે એમના જ શબ્દોમાં જોઈએ તો આપણે આ સીડીમાં છે

तो जल क्रांति ग्रो क्रांति और इसके साथ में यहाँ पर कृषि क्रांति का एक बहुत बड़ा आदर्श से का गाँव ने बनाया है यहाँ पर इक्यावन जो है चेक डैम बने हैं और वो भी न्यूनतम मूल्य में एक चेक डैम की लागत लगभग बीस हजार बीस हजार मतलब एक बहुत बड़ी बात है कि कुल मिलाकर के जो गांव के विकास की मूलभूत जो अवधारणाएं हैं બધાય એ વાત તો આપણે જાણી પણ આ સાથે તમે ગૌ સેવા ગૌ રક્ષા તમને ગૌ સેવા શબ્દ થોડો વધારે નડે છે તમને ગમતો નથી પણ તમે જે ગૌ રક્ષાનું અભિયાન ઉપાડ્યું તો આ પ્રકલ્પ તમને કઈ રીતે સુઈજો ને ક્યાંથી સુઈજો આ વિચાર પણ મને ગામડામાંથી જ મળ્યો છે કારણ કે મારા બાળપણમાં મારા ગામમાં આઠસો લોકોની વસ્તી હતી અને સવાસો ગાયોનું ધણ હતું ગાયનું સ્પેશિયલ ધણ છૂટતું અલગથી એ ગાયો ધીરે ધીરે ઘટવા લાગી ગાયોની સંખ્યા ઘટી અને વીસ સુધી આવી ગઈ જ્યારે હું ગામડે ગયો તો મારા માતુશ્રી અને પરિવારજનો કીધું કે અત્યારે આપણા ગામમાં વીસ ગાય છે મને આઘાત લાગ્યો હું વિચારમાં ડૂબી ગયો અને સાંજે પરિવારજનો બેઠા હતા એમાં મેં મારાથી ઉદગાર નીકળી ગયો કે આપણા દેશમાં ગાય નહીં બચે હું એમનો બોલો કે મારા ખડપીપડીમાં ગાય નહીં બચે કુદરતી ઉદ્ધાર ઉદગાર નીકળી ગયો અને એમાંથી મારું મન એ ગાય ઉપર ચિંતનમાં લાગી ગયું કે ભાઈ ગાયનો ના શું કરવા થયો ગાયો શું કરવા ઘટી પછી મેં જ્યાં જ્યાં ચેકડેમના કામ માટે જવાનું થયું તો લોકો પાસેથી આંકડા મેળવા ચારથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં તમારા ગામમાં કેટલી પાલતુ ગાય હતી અનાથ ગાય કેટલી હતી અત્યારે પાલતુ ગાય કેટલી છે અનાથ ગાય કેટલી છે તો એ આંકડા મારી સામે ચોંકાવનારા આવ્યા કે સૌરાષ્ટ્રના દરેક ગામમાં સોથી લઈ બે હજાર પાલતુ ગાયો હતી અને એ ગાયો ઘટીને ગામ દીઠ દસથી લઈ અને મોટાભાગના ગામમાં સોની અંદર આવી ગઈ બહુ ઓછા ગામ એવા હતા જેમાં પાલતુ ગાયોની સંખ્યા સોથી ઉપર નહીં પછી મેં એના કારણો શોધ્યા તો પછી મેં ચાર વેદનો પણ ગાય માટે અભ્યાસ કર્યો આયુર્વેદના પુસ્તક ચરક સંહિતા આર્યભિષ્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો ગાયનો શું ગુણ છે ગાયનું દૂધ પીનારી પ્રજાનું આરોગ્ય ભેંસનું દૂધ પીનારી પ્રજાનું આરોગ્ય જેને બિલકુલ દૂધ નથી મળતું એનું આરોગ્ય એનો પણ અભ્યાસ કર્યો તો એમાંથી મને મૂળભૂત કારણો જોડ્યા કે આપણા દેશમાં સમગ્ર દેશમાં ગુજરાતમાં નહીં જે ગાયનો નાશ થયો છે એ લોકોએ ગાયના દૂધના ગુણને વિસરી અને ગાયના દૂધ ને ખાવાનું ઘીને ખાવાનું ભૂલી ગયા ની ગાયના નાશ નું પેલું કારણ છે ગામે ગામ જાતવા નંદી રાખતા ઈ નંદી રાખવાનું બંધ કરી દીધું એ નાશ નું બીજું કારણ છે ત્રીજું કારણ વિદેશમાંથી જર્સી નામનું જનાવર લાવવામાં આવ્યું એક પ્રાણી છે ગાય જ નથી અને આપણી ગાય માતા એની સાથે વર્ણ સંકલ્પ કર્યું ને એ તો દેશની ગુલામી કરતા મહાપાપ છે અને ગાયના સંપૂર્ણ નાશનું એ મહાકારણ છે એટલે એ વર્ણ સંકરણથી ગાયનો નાશ થયો પછી જળ સમસ્યાથી નાશ થયો ટ્રેક્ટરો આવતા બળદની સંખ્યા જરૂરિયાત થોડી ઘટી અને એમાં સરકાર આખા દેશની સરકારોએ ટ્રેક્ટરમાં સબસિડી આપી ડીઝલમાં સબસિડી આપી બળદોમાં કોઈ સહાય કે સબસિડી ના આપી એના હિસાબે નાશ થયો ગૌચરોની પેશકદમી થઈ ગૌચરો બધે ઉદ્યોગોને અપાઈ ગયા બે ફાર્મપણે એનાથી પણ ગાયને અસર થઈ આ જુદા જુદા કારણોથી ગાયનો નાશ થયો એ પાયાના કારણો મને સમજાણા ને એટલે આપોઆપ જ એનો રક્ષાનો વિચાર આવ્યો કે ગાયને બચાવવી હોય તો એક ચોક્કસ દિશામાં છે મેં જોયું હતું કે આપણા સૌરાષ્ટ્રમાં ગામે ગામ ગૌશાળાઓ કર નાખી તો મેં જોયું જ્યાં ગૌશાળાથી જ્યાં ઉલટાની પાલતું કયો ઘટી ગઈ અને બધી સેવાનું સાધન બની ગયું બધી ગૌશાળામાં વહી ગઈ તો ગાય કઈ સેવાનું સાધન નથી વૈદિક થી જો તપાસવામાં આવે તો ગાય તો જીવનદાતા અને કામ તેનું છે તો ઈ કેવી રીતે પાર પડે તો ઈશ્વરે મને ફરીને એક નવો વિચાર આપ્યો અને મેં જામકાથી પાંચ સિદ્ધાંતની પાંચ સૂત્રની એક યોજના બનાવી અને સૌરાષ્ટ્રની દેશી ગાય એને ગુજરાતના બે મહત્વના ગૌવંશ છે સૌરાષ્ટ્રનો જે ગૌવંશ અને ઈ આ ગાય ની સંખ્યા ભારત આઝાદ થયું ત્યારે દસ થી બાર લાખ હતી અને પછી બીજો ગૌવંશ કાંકરેજ ગાય છે એની સંખ્યા વીસ લાખ જેવી હતી તો ગીર ગાય તો માત્ર પાંચ હજાર જ બચી અને કાંકરેજ ગાયોની સંખ્યા પણ ઘટી ગઈ અને મોટાભાગની કાંકરેજ ગાયો પાંજરાપણોમાં જતી રહી આ કાંકરેજ ગાય છે કે વાહ આ ભારતના પાંચ દુધાળ ગૌવંશોમાં આવે છે અને વિશ્વના શ્રેષ્ઠ જે ગૌવંશો છે એમાં ગુજરાતના બે ગૌવંશો આવે છે આ ગૌવંશો સાવ લુપ્તતાને આરે આવી ગયા કાંકરેજ ભાગની પાંજરાપોળમાં આવી ગઈ કચ્છ અને ઉત્તર ગુજરાતની રાજસ્થાનની તો એના કારણો શું તો આ કારણોથી આનો નાશ થયો ત્યારે અમે જામકામાં પાંચ સિદ્ધાંતની એક યોજના બનાવી કે ગાય સેવાનું સાધન નથી ગાયને આપણે આંગણે પાડીએ અને જામકાના લોકોને ગાયને પહેલા તો ગાય શું છે એ સમજાવ મે પાંચ ગામની યાત્રા કરાવી પાંચ ગામો જ્યાં સારી ગાયો હતી ને ત્યાં હું ગામના 500 લોકોને લઈ ગયો અને બતાવ્યું કે તો ભગવાને આવી ગાય બનાવી હતી અને આજે રોડ ઉપર દુખી ગાય છે એવી સ્થિતિ આપણે કરી નાખી છે રઝળતી કરને કે સામાન્ય સ્તરની કરને કે મિશ્ર જાતિની કરને કે વર્ણ સંકર કરને કે આવી કરે તો તમે ગાયને આંગણે પાડો લોકોનો આત્મા જાગ્યો એ કે તમે કયો છો તો તમે અમને ગાય ગોતી આપો અમે બાંધીએ મારે જાતે જવું પડ્યું અને અમે સવાસો ગાય જુદી જુદી જગ્યાએથી લઈ આવ્યા અને લોકોના આંગણે બાંધી અને પહેલો સીધા સૂત્ર સાર્થક થયું કે ગીર ગાય આપણા આંગણે બીજું જાતવાન નંદીથી ગો સંવર્ધન ત્યારે લોકો બજારમાં રખડતા ખૂટથી ગાયો ફેળવતા હતા એને બદલે મેં જે ગાયને દૈનિક ચોવીસ લિટર દૂધ હતું એનો એકદમ જાતવાન ત્રણખૂટ એકાવન હજાર રૂપિયા ગામમાંથી ભાડો કરીને લાવ્યા બરોબર અને ત્રીજું સૂત્ર આપ્યું બીજું એમ કે શ્રેષ્ઠ નંદીથી ધન ત્રીજું સૂત્ર માતાના ગર્ભથી જીવન પર્યંત અમે દેશી ગાયના જ દૂધ દૂધી ખાશું કારણ કે એ આરોગ્યદાતા છે એ જીવનદાતા છે એ પ્રાણ શક્તિદાતા છે ચોથું સૂત્ર અમે ગાયના છાણ ગૌમૂત્ર થી ખેતી કરશું અને પાંચમું અમે ગામને જળ સમસ્યા મુક્ત કરશું આ પાયાની વાત આખા દેશે સમજવાની જરૂર છે જે ગામમાં પીવાનું પાણી ન હોય જ્યાં ભગવાન અવતાર લઈને આવે તો ગાય બચ્ચે ખરી દુઃખની વાત કે આજ સુધી આપણને આ ન સમજાણું અને આપણે ગાય માટે કથાઓ ગામે ગામ કથાઓ કરે પણ એ કથાના ખર્ચમાં અને કથામાં જેટલો સમય આપ્યો એટલામાં જો એક એક તળાવ કર્યું હોત ને તો જે અગાઉ ભૂતકાળમાં દુષ્કાળો પડ્યા ને એ દુષ્કાળોમાં ગૌવંશનો એટલો નાશ નથી પણ હવે નક્કર વિચારો ભગવાને મને આપ્યા અને અમે એનો અમલ કર્યો પછી આ વિચારીનું ગામે ગામ ફેરો ગામે ગામ ફેરો અને એ વિચાર કરતા કરતા મેં પુસ્તક લખ્યું ગીર ગાય ગ્રંથ અને આ પુસ્તક થી લોકોને ખૂબ પ્રેરણા મળી અને આ ગીર ગાય ગ્રંથ થી લોકોને ખૂબ સારી પ્રેરણા મળી પછી મેં ગાય આધારિત કૃષિ પુસ્તક લખ્યું કે ગાયના છાણ ગૌમૂત્ર થી કેવી રીતે ખેતીને સફળ કરી શકાય અને એક નાની પુસ્તિકા લખી આરોગ્યનું જરૂર બરાબર આ પુસ્તિકાએ તો કમાલ કરી નાખી આખા સૌરાષ્ટ્રમાંથી લઈ અને મુંબઈ સુધી લોકો આ પુસ્તિકા પાછળ આમ કે ઘેલા બની ગયા અને આપ જુઓ છો એમ અમે નક્કર મુદ્દા ઉપર ગયા અને દીકરીઓને ગાય દોતા શીખવાડ્યું કે ભાઈ જો આ નવી પેઢી આજે શિક્ષણની કરુણતા છે કે દીકરી ભણેલી છે તો કે ભણેલી દીકરી છે આવું શિક્ષણ ન હોવું જોઈએ કે જીવનના મૂળભૂત કાર્યો થી આ નવી પેઢી ને વિમુખ કરી દે એટલે અમે જામકામાં બધા ગામોમાં કોલેજ કરેલી દીકરીઓ કોલેજ કરેલા દીકરાઓને ગાય દોતા શીખવાડે એ બધા હોશ થી છે

જેની માતા ને ખુબ દૂધ હોય જેના બાપની માને પણ ખૂબ દૂધ હોય અને જાતિ લક્ષણો પૂર્ણ ખીલેલા હોય એનામાં એવા નંદી પસંદ કરી ગામે ગામ શોધાવીને એને બંધાવ રહેવા ગામે ગામ મનસુખભાઈ આપણે વચ્ચે વાત કરી કે જુદી જુદી પ્રકારની ગાયો છે આપણે ત્યાં ભારતની અંદર અંદાજીત આમ કેટલા પ્રકારની ગાયો હશે અને બીજું કે કયા પ્રકારની ગાય એ વધારે માનવ શરીર માટે ઉપયોગી છે તમે વચ્ચે જે વિદેશથી આપણે આયાત કરી એ ગાયોની વાત કરી કે એ ખરેખર ગાય નથી પણ એક પ્રકારનું ખાલી પ્રાણી છે પશુ છે તો એનું દૂધ એના કરતાં આપણી ગીર ગાયનું દૂધ કેટલું આપણને વધારે ઉપયોગી છે એક ત્રીજો પ્રશ્ન આ સાથે એ પણ તમને મૂકી દઉં વચ્ચે કે તમે એક વચ્ચે વાત એ પણ કરી કે જુદા જુદા ગામડાઓમાં જુદા જુદા પ્રદેશમાં જઈ અને તમે એ લોકોનો અભ્યાસ કર્યો કે જે ગાયનું દૂધ પીતા હતા એ પ્રજાનો અભ્યાસ કર્યો જે ગાયનું દૂધ નહોતા પીતા ભેંસનું દૂધ પીતા હતા એ પ્રજાનો અભ્યાસ કર્યો એના તારણો કયા કયા તમારી પાસે આવ્યા એટલે ગીર ગાય એની આપણને કેટલા કેટલા લાભ આપ્યા છે ગાયોની કુલ જાતિ કેટલા કેટલા પ્રકારની છે અને આ આ જુદી જુદી જ્ઞાતિ કુદરતે ભારતમાં પચાસ થી વધુ ગૌવંશ બનાવેલા બરોબર જે ગુજરાતની ગીર કચ્છ ઉત્તર ગુજરાતની કાંકરેજ રાજસ્થાનની થરપારકર રાઠી અને મેવાતી ત્રણ જાત છે છે હરિયાણાની હરિયાણા છે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશની ઓંગોલ જાત બહુ જોરદાર છે આવી એકતાલીસ જાતની ગાયો બનાવેલી હવે અત્યારે હયાત છે મારા ગીર ગાય ગ્રંથમાં અને હવે જે નવું પુસ્તક આવવાનું છે ગૌ વેદ એમાં મેં એકતાલીસ ગૌ વંશ નો ઉલ્લેખ કરેલો છે અમુકનો ઉલ્લેખ હજી બાકી છે પૂર્વ ભારતના રાજ્યોમાં હું નથી ગયો એટલે એ ઓળખ મને નથી મળી હિમાલયમાં બધે નથી ગયો એટલે ઓળખ નથી મળી અને અમુક લુપ્ત થઈ ગયા છે બરાબર હવે એ બધાના દૂધ સમાન છે ગાય ની આપને જો ઓળખ આપું તો જે ગાયની માથે ખૂંધ છે ઈ તમામ ગાયોના દૂધ ગુણ સમાન છે આપણા ઋષિ મુનિઓ કીધેલું છે કે એમાં સૂર્ય કેતુ નામની નાડી છે અને છે આ મારી આંગળી એટલે છે ને એ ખૂંદ છે એમાં સૂર્ય કેતું નાડી છે ઉપર પીઠ ઉપર અને એના હિસાબે ગાયના મે પોતે શરીર ખોલી ને એમાં એક સુવર્ણ રસ ઉત્પન્ન થાય છે માં એ પિત્તાશયમાં જમા થાય છે અને એ આંતમાં જાય છે એટલે આ સુવર્ણ રસ દૂધમાં પડે ગૌમૂત્રમાં ને છાણમાં એના હિસાબે ગાયનું દૂધ સૃષ્ટિ પર માતાના ધાવણમાં પણ સુવર્ણ રસ નથી બધાને લીલો રસ ઉત્પન્ન થાય છે જર્સીને ઓઇલ જેવો થાય છે બકરાને પણ કાળા જેવો થાય છે માત્ર દેશી ગાય જે ઉપર પીઠ ઉપર ખૂંદવાળી છે એને સુવર્ણ રસ ઉત્પન્ન થાય છે એ શુક્રાણુ દાતા છે બુદ્ધિ વધારનાર છે આંખોનું તેજ વધારનાર છે તેજસ્વીતા આપનાર છે અને માણસ બુદ્ધિથી શરીરથી એકદમ પાણીદાર થાય છે અને ઈ આપણા હજારો વર્ષની

જ્યાં પંદર વીસ ડિગ્રીથી નીચે ઉષ્ણતામાન કાયમ રહે છે માઇનસ પંદર ડિગ્રીમાં જાય છે એના છે જ્યારે આપણા દેશમાં બાર મહિનામાંથી આઠ મહિના ઉષ્ણતામાન વીસ પચીસ ડિગ્રીથી ઉપર રહે છે ત્રીસથી ઉપર વયું જાય છે તો ત્યાંનું આ વાતાવરણની પ્રાણીઓ અનુકૂળ જ નથી એટલે રોગો થાય છે અને એનું દૂધ પણ આરોગ્ય માટે હાનિકારક ગણી શકાય એટલે

બનાસકાંઠામાં અમારા પંચાલના ડુંગરોમાં એક વાર એની પાસે શુલ્લભ છે જો માણસ ઈ વગડામાં દૂધ પીધું હું હમણાં લખપત તાલુકામાં કૈયારી ગામમાં ગયો હતો એ દૂધ પીધું તો મને આવો સ્વાદ તો મેં કોઈ દીધું માણો નથી ગૌચર એટલે બચાવવા જોઈએ કે ગૌચર ગાય ને તો પોષણ આપે છે જલક્રાંતિ હા હજી એક આપના પ્રશ્ન રહી ગયો કે દૂધ પીનારી પ્રજા નું સર્વે તો મેં અઢી હજાર ગામમાં પાંચસો ગામ એવા મળ્યા કે